ભારત સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલ કૃષિ વિધેયક બિલનો પાટણ કોંગ્રેસ સમિતિએ ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો। ભારત સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલ કૃષિ વિધેયક બિલના વિરોધમાં કેટલાય રાજ્યો આ બિલનો વિરોધ કરી રહ્યો છે, તો આ બિલ ખેડૂત વિરોધી હોવાનો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે। આ બિલના વિરોધમાં કેટલાય રાજ્યોમાં ઉગ્ર આંદોલન પણ થયા છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સરદાર પટેલની 145મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકારના આ નિર્ણયને ખેડૂત વિરોધી ગણાવી ઠેર ઠેર રાજ્યવ્યાપી ધરણા કરવામાં આવ્યા હતા। તેના ભાગરૂપે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેમજ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલ ખેડૂતોના હિતો માટે લડ્યા હતા અને ખેડૂતોના હિતો માટે આંદોલન ચલાવ્યું હતું, ત્યારે હાલની સરકાર માત્ર ખેડૂત હિતની વાતો કરે છે, પરંતુ હકીકતમાં આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે અને ખેડૂત વિરોધી સરકાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા કાર્યકારી પ્રમુખ શંકરજી ઠાકોર, બાબુજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા।